ફરીવાર વાત કરીશું રાજકોટની કે જ્યાં સિટી બસ સેવા આજ સવારથી શરૂ થઈ ગઈ છે. બીઆરટીએસ સેવા પણ બે મહિના પછી આજથી શરૂ થઈ ગઈ છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રાજકોટથી મોહિત ભટ્ટ. મોહિત, કયા કયા નિયમોના પાલન સાથે હાલમાં મુસાફરો આજે સવારથી આ સેવાનો લાભ લઈ રહ્યા છે? ચિરાગ, જે રીતે રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી ત્યારબાદ સ્થાનિક તંત્ર છે, રાજકોટ મહાનગરપાલિકા છે, તેમના દ્વારા સિટી બસ સેવા અને બીઆરટીએસ બસ સેવા છે તે શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના જે માધાપર ચોકડી ખાતેની જે બીઆરટીએસ બસ સ્ટોપ છે ત્યાંનું જે મુખ્ય સ્ટેશન છે ત્યાંના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે જે પણ મુસાફરો આવી રહ્યા છે તેમને સોશિયલ ડિસ્ટન્સ સાથે તેમને અહીં અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને ખાસ તકેદારી છે તે લેવામાં આવી રહી છે. ફરજિયાત રીતે માસ્ક પણ રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે અને અહીં બીઆરટીએસ બસ જ્યારે આવે ત્યારે તમામ લોકો છે તેને ખાસ સોશિયલ ડિસ્ટન્સ રાખી અને એન્ટ્રી આપવાની સૂચના છે તે આપવામાં આવી રહી છે. આજ સવારથી જે ટ્રાફિક વ્યવસ્થા છે તે પણ અહીં ધમધમી રહી છે. શહેરમાં જે ટ્રાફિક જામના પણ દ્રશ્યો કેટલાક સ્થળોએ સર્જાયા છે, કારણ કે જે રીતે જે સ્થિતિ છે તે સામાન્ય થઈ છે. કેટલાક મુસાફરો છે આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. આટલા દિવસથી બીઆરટીએસ બંધ હતી, આજે શરૂ થઈ, શું કહેશો આને લઈને? બહુ સારી વાત છે, ચાલુ થઈ છે, લોકોને સારું એવું આવવા જવાની વ્યવસ્થા મળી રહે છે. આ લોકો રિક્ષાવાળા ભાવ બહુ લેતા હતા, સારું કહેવાય. કેવી તકલીફ પડતી હતી બીઆરટીએસ બંધ ત્યારે? બહુ તકલીફ પડી આવવા જવા માટે. આપ શું કહેશો, બીઆરટીએસ આજથી શરૂ થઈ છે, શું ફાયદો થશે મુસાફરોને? મુસાફરોને સુરક્ષા મળશે પૂરેપૂરી, કેમ કે રિક્ષાવાળા તો ભાડાને લાલ તો બેની બદલે ત્રણે બેસાડી લે, આપણે કંઈ બોલી ન શકીએ ને. એના કરતાં બીઆરટી ચાલુ થઈ તો આમ જનતાની સુરક્ષા માટે બહુ સારું છે. સામાન્ય માણસ માટે એક સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે, કારણ કે રિક્ષા ચાલકો છે તે ક્યારેક બેની બદલે ત્રણ વ્યક્તિઓને પણ બેસાડતા હતા અને તેની વચ્ચે જે પ્રકારે સોશિયલ ડિસ્ટન્સ રાખી અને બેસાડવામાં આવી રહ્યા છે, જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તમામ મુસાફરો છે તે અહીંથી નીકળી રહ્યા છે. ખાસ પ્રકારના સ્ટીકર છે તે પણ અહીં મૂકવામાં આવી રહ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ડોન્ટ સીટ હિયર નું પણ બોર્ડ લગાવવામાં આવ્યું છે, એટલે એક સીટ પર એક વ્યક્તિ જ બેસે તે પ્રકારની વ્યવસ્થા છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. આજ પ્રકારે જે રાજકોટની સિટી બસ સેવા છે તેમાં પણ આજ પ્રકારે જે શરૂઆત કરવામાં આવી છે અને આજ રીતે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે રીતે તમામ મુસાફરો બેસી રહે અને કોરોનાની મહામારી સામે જનજીવન છે તેને કોઈ અસર ન થાય તે માટેની વ્યવસ્થા ચિરાગ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. જી, ધન્યવાદ મોહિત તમામ જાણકારી બદલ. રાજકોટમાં પણ નિયમોના પાલન સાથે મુસાફરો આજથી સિટી બસ સેવાનો લાભ લઈ રહ્યા છે.